नमस्कार विद्यार्थी मित्रों, धोरण छ विज्ञान विषय की अंदर पाठ 14 पानी विषय आप चर्चा करता है। एम पानी स्त्रोत एट पानी कई रीते बने मे पानी मुख्य स्त्रोत वरसाद पानी ने प्राप्ति स्थान शू पानी को अपने उपयोग क्या करें पानी अपना मैंने के महत्व है अने बाष्पीभवन आटली प्रवृत्ति विषय आप भाई चुकिया छे। नेक्स्ट टॉपिक आए थे जल चक्र, वरसाद जो है ये कई रीते पड़े, वरसाद अंदर बादल कई रीते बने, आ बधुं आपणे जल चक्रनी अंदर भणवानुं छे। तो जल चक्रनी अंदर मुख्यत्वे बे शब्दो आपणे समजवा पड़े, एक के बाष्पीभवन अने बीजुं छे घनीभवन। तो मित्रों तमे भणी चुक्या छो के भाई पाणीनुं वरालमां रूपांतर थवुं बाष्पीभवन। तो ठंडी पड़ी अने पाछी प्रवाही में रूपांतर थवानी जे क्रिया छे ए क्रिया ने शुं कहेवामां आवे छे, घनीभवन। आगळ तमे पाठनी अंदर અલગીકરણની અંદર તમે કેટલીવાર પ્રવૃત્તિ કરી હતી તેમાંથી આપણે પાણી, શુદ્ધ પાણી અને મીઠાને અલગ પાડ્યું હતું। તો મિત્રો ઘનીભવનની પ્રવૃત્તિ સમજવા એક પ્રવૃત્તિ કરીએ કે ભાઈ એક ગ્લાસ છે, ધારો કે આ ગ્લાસ છે, एक ग्लास के अंदर मैं थोड़ा पानी भरेलू छे, त्यार बाद एक ग्लास के अंदर हूँ त्रण चार टुकड़ा बर्फ में नाखू छू। तो बर्फ में टुकड़ा नाखू छू अने थोड़ा समय पछी एक ग्लास की बाहर की सपाटी को अवलोकन करूँ छू तो एनी सपाटी पर पानी ने डिब्बा तमने गाथेला जोवा मळे छे। तो मित्रों आ जे पानी ना डिब्बा गाथेला छे ए क्यांथी आव्या छे, ग्लास में पानी रहेलू छे तेना छे? तो मित्रों एवं छे नहीं। तमे जाणो छो के आपणी आजुबाजु रहेली जे हवा छे एमां पाणीनी वरा जे छे एटले के बाष्प रहेली छे, जे पाणीनुं एक स्वरूप छे, वायु स्वरूप छे। वरा एटले शुं छे? पाणीनुं वायु स्वरूप। अने तेथी आपणने देखाती नथी पण ज्यारे ते ठंडा वातावरणना संपर्कमां आवे छे त्यारे ठंडी पड़े अने वराना સેમાં રૂપાંતર થાય છે પાણીમાં, એટલે કે પ્રવાહીમાં રૂપાંતર થાય છે। તો અહીંયા ગ્લાસની આજુબાજુ ત્યારે મીડિયમ પાણી હતું, બિલકુલ વધારે ઠંડુ ન હતું, ત્યારે તમને પાણીના ગ્લાસ જે છે એની ઉપર બહારની સપાટી ઉપર પાણીના ટીપા બાજુમાં જોવા મળતા નથી, પણ પરંતુ જ્યારે ગ્લાસની અંદર બરફ નાખું છું એટલે એ પાણી જે કેવું બને છે? ઠંડુ। અને એ ઠંડા પાણી જે છે ગ્લાસના સંપર્કમાં આવતા ગ્લાસ પર કેવો બને છે? ઠંડો। અને એ ઠંડા સપાટીના સંપર્કમાં આજુબાજુ રહેલી હવામાં રહેલી જે વરાળ છે, બાષ્પ જે છે એ આવે છે ત્યારે એ ઠંડીને કારણે ઠંડી પડે અને તેનું પાછું પાણી એટલે કે પ્રવાહીમાં રૂપાંતરિત થાય છે, જેના કારણે તમને ગ્લાસની આજુબાજુ બહારની સપાટી પર પાણીના ટીપા બાજુના જોવા મળે છે, જે કે હવામાં રહેલી પાણીની વરાળ છે। તો મિત્રો તમે ઘરે ફ્રીજમાંથી બોટલ, પાણીની બોટલ બહાર કાઢો છો તો એ સમયે પણ થોડો સમય જો બોટલને પડી રાખવામાં આવે તો પાણીની બોટલ જે છે એની સપાટી ઉપર પાછા બહારની તરફ પાણીના ટીપા બાજુમાં જોવા મળે છે। એ મુખ્યત્વે આ ઘનીભવનની ક્રિયા ઉપર જવાબદાર છે। અને એના પરથી કહી શકીએ કે ભાઈ ઘનીભવન એટલે પાણીની જે બાષ્પ છે, વરાળ જે છે એ ઠંડી પડી અને પ્રવાહીમાં રૂપાંતર થાય એ ક્રિયાને શું કહેવામાં આવે છે? ઘનીભવન। તો મિત્રો જળ ચક્ર ભણતા પહેલા આપણને બાષ્પીભવન અને જળ ઘનીભવન શું એ ખબર હોવી જોઈએ। તો બાષ્પીભવન એટલે કે પ્રવાહીમાં બાષ્પમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે, અને ઘનીભવન એટલે તેનાથી ઉલટી ક્રિયા એટલે કે બાષ્પનું પાણીમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહે છે। ઘનીભવનનું એક બીજું નામ છે સંગલન। ઘનીભવનને સંગલન પણ
कहे छे। तो घनी भवन बीजो नाम शू छे? संदन। तो जल चक्र नी अंदर मित्रों घनी भवन अने बाष्पीभवन बन्ने क्रिया संकळायेली छे। तो जल चक्र एटले शू? तो आगळ तमे मित्रो शीख्या ए प्रमाणे के महासागरो अने समुद्रोनी अंदर खारू पाणी खूब ज पुष्कळ प्रमाणमां रहेलू छे, जे पाणी आपणा माटे उपयोगी छे ने। तो आ खारू जे पाणी छे એ પાણી મિત્રો સૂર્યપ્રકાશની ગરમીને કારણે ગરમ થઈ અને તેનું સેવન માધ્યમ થાય છે વરાળ। કે વરાળ જે છે એ પાણીની સાપેક્ષે વજનમાં કેવી છે? હલકી। અને હલકી હોવાના કારણે ધીમે ધીમે એ વરાળ ધીમે ધીમે ક્યાં જાય છે? ઉપર જાય છે। હવે ઉપર જેમ જેમ તમે આવો છો કે સપાટી પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઉપર જતા જઈએ તેમ તેમ વાતાવરણ કેવું બનતું જાય છે? ઠંડુ। અને જ્યારે વરાળ ઠંડા વાતાવરણ સંપર્કમાં આવે છે ત્યારે અહીંયા જે પાણી ઘનીભવનની ક્રિયા થઈ હતી એવી જ રીતે ત્યાં વરાળ જે છે એ ઠંડી પડી અને પાછું તેમાં શું સેવન રૂપાંતર થાય છે? પાણીના ટીપામાં રૂપાંતર થાય છે। તો વરાળનું પાણીમાં ટીપામાં રૂપાંતર થવું એને આપણે ઘનીભવન કહીએ છીએ। તેથી ત્યાં પાણીના ટીપામાં જે રૂપાંતર થાય છે જેને આપણે જળ કણિકાઓ પણ કહીએ છીએ। તો મિત્રો આ જળ કણિકાઓ એ એક કરતાં વધારે ભેગી થઈ જોડાઈ અને આપણને વાદળ સ્વરૂપે ક્યાં દેખાય છે? જમીન પર દેખાય છે। હવે આ જળ કણિકાઓ વજનમાં ભારે બનતા એ જે જળ કણિકાઓ છે એ ક્યાં પડે છે? પાણીના ટીપા સ્વરૂપે નીચે પડે છે જેને આપણે વરસાદ તરીકે ઓળખીએ છીએ। ત્યારબાદ આ જળ નીચે પડતું પાણી પાછું કેટલું પાણી જે છે એ ગરમી અંદર જતું રહે છે, કેટલું આપણે ખેતીમાં ઉપયોગમાં લઈએ છીએ, કેટલું તળાવો સરોવરની અંદર જતું રહે છે, કેટલું પાછું ગરમીને કારણે સૂર્યપ્રકાશની ગરમીને કારણે પાણીનું વરાળમાં રૂપાંતર થઈ પાછું ઉપર જતું રહે છે, જ્યારે કેટલું પાણી ઢોળાવવાળા પ્રદેશોમાંથી ભેગું થઈ અને પાછું સમુદ્ર અને મહાસાગરોમાં જતું જાય છે। આમ આખું સમુદ્રમાંથી શરૂઆત કરી પાણીનું વરાળમાં રૂપાંતર થાય, વરાળ ઉપર જાય, વરાળ પાછી ઠંડી પડે, ત્યારનું પાછું પાણીમાં ટીપામાં રૂપાંતર થાય, પાછા એ ટીપાઓ ભેગા પણ મળે, વાદળ બંધાય, બંધાય એ વાતાવરણ જે છે એમાં રહેલું પાણી વજનમાં ભારે બનતું પાછું જમીન ઉપર ફરી પાછું આવે છે, ત્યાંથી પણ કેટલું પાણી ઉપયોગમાં લેવાય છે, જ્યારે કેટલું પાણી પાછું સમુદ્ર અને મહાસાગરોમાં પાછું ચાલુ જાય છે। તો આખું આ રીતે જે ચક્ર રચાય છે એ ચક્રને આપણે શું કહીએ છીએ? જળ ચક્ર। તો મિત્રો જળ ચક્ર એટલે શું? તો કે સમુદ્રો અને મહાસાગરોનું પાણી જે સૂર્યની ગરમીને કારણે ગરમ થઈ બાષ્પમાં ફેરવાય છે, આ પાણીનું બાષ્પ વજનમાં હલકી હોવાથી વાતાવરણમાં ઊંચે ચડે છે, ઉપર જાય છે, ખૂબ ઊંચે જતા બાષ્પ જે છે એ ઠંડી થતી જાય છે અને ઘનીભવન જેવી ક્રિયાની મદદથી પાછું નાના નાના ટીપાઓ બને છે। આ નાની જળ કણિકાઓ ભેગી મળી અને વાદળ સ્વરૂપે આપણને દેખાય છે। આ જળ કણિકાઓ જોડાઈને પાણીના ટીપા બને છે જે વરસાદ સ્વરૂપે પાછું નીચે પડે છે। વરસાદનું પાણી જમીન પર વહી પાછું નદીઓ દ્વારા મહાસાગરોમાં જાય છે, તો આ ચક્રને આપણે જળ ચક્ર તરીકે ઓળખીએ છીએ। તો મિત્રો જે જળ ચક્ર છે એની અંદર મુખ્યત્વે બાષ્પીભવન અને ઘનીભવન જેવી ક્રિયાઓ સંકળાયેલી છે। ફરી એકવાર બાષ્પીભવન એટલે કે પાણીનું મિત્રો વરાળમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે અને ઘનીભવન એટલે પાણીની જે બાષ્પ વરાળ જે છે એનું પાછું પાણીમાં રૂપાંતર થવાની જે ક્રિયા છે એને આપણે ઘનીભવન કહીએ છીએ। તો દરેક મિત્રોને આ જે ટોપિક છે એ પોતાની નોટબુકની અંદર લખી